नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र चैप्टर नंबर 7 भारतीय अर्थतंत्र अंग्रेजी में इंडियन इकोनॉमी तरीके ओळखवामां आवे छे। इकोनॉमिक्स एटले अर्थशास्त्र अने इकोनॉमी एटले अर्थतंत्र। तो भारतनुं अर्थतंत्र एना विषयमां आपणे अभ्यास करवानो छे। प्रस्तावना इंट्रोडक्शन। भारत विश्वमां सांस्कृतिक भव्यता धरावतो देश छे, जे तेनी विशिष्ट लाक्षणिकता धरावे छे। विश्वनी सौथी मोटी लोकशाही शासन व्यवस्था भारत धरावे छे, जेमां विविध जाति धर्म भाषाओ संस्कृति साथे विविधतामां एकताना दर्शन थाय छे। आपणा देशमां अनेक जातिओ जोवा मळे छे, अनेक धर्मोना लोको जोवा मळे छे, દરેક અલગ અલગ સંસ્કૃતિ રહેણીકરણી જોવા મળે છે। તેમ છતાં પણ આપણા દેશની અંદર જેમ દૂધની અંદર સાકર ભળી જાય તેમ બધી જ બધા ધર્મની પ્રજાઓ જાતિઓ એ એકબીજામાં ભળી અને એકતાપૂર્વક ભાઈચારાપૂર્વક જે છે એ પોતપોતાનું જીવન પસાર કરે છે। તો એ વિવિધતામાં એકતાના આપણા દેશની અંદર દર્શન થાય છે। ભારત દેશના મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે। ભારત દેશ ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો। પ્રાચીન સમયની અંદર ભારતની ખેતી ખેત પેદાશો ભારતના ઉદ્યોગો ભારતની સંસ્કૃતિ એ દૂર દૂરના દેશો સુધી ફેલાયેલી હતી અને ભારત દેશ ખૂબ સમૃદ્ધ હતો। લોકો ખૂબ સમૃદ્ધ હતા, લોકોની પાસે જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થતી હતી। લોકોની અંદર કોઈ ભય નહોતો, લોકો પોતાના ઘરોની અંદર પ્રાચીન સમયની અંદર તાળા મારતા નહોતા, એટલા સમૃદ્ધ હતા, બધા જ લોકો સંતુષ્ટ હતા અને એટલા માટે ક્યાંય કોઈને અસંતોષ નહોતો અને એટલા માટે ચોરી લૂંટફાટ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ આપણા દેશની અંદર થતી નહોતી। એટલા સમૃદ્ધ હતા કે ભારત દેશને વિદેશના લોકો વિદેશના દેશો સોનેની ચીડિયાના નામથી ઓળખતા। તો એટલી સમૃદ્ધિ હતી આપણા દેશમાં, સોનેની ચીડિયા પ્રતિક એટલે આપવામાં આવ્યું કે એટલે સમૃદ્ધ હતા લોકો, એટલા ધનવાન સુખી સંપન્ન હતા। તો આ બધા કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોનેની ચીડિયાના નામે ઓળખાતો હતો। ભારતની સમૃદ્ધિથી આકર્ષાય ભારત પર ઘણા આક્રમણો થયા। તો આ જે કંઈ પણ સમૃદ્ધિ હતી, આર્થિક સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે જે સમૃદ્ધિ હતી ભારત દેશની અંદર, એનાથી અંજાય એનાથી આકર્ષાય અને વિદેશની પ્રજાએ ભારતની અંદર કઈ રીતે પોતાનો વેપાર વધારી શકે, ભારતની અંદર કઈ રીતે પોતાનું શાસન થઈ શકે, એવા ઉદ્દેશથી પોતાના દેશનો વિસ્તાર વધારવા માટે જે ભૂખ હતી, સરહદો વધારવાની જે ભૂખ હતી, એ ઈરાદાથી ભારત ઉપર આક્રમણો શરૂ કર્યા વિદેશી પ્રજાએ। ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી। વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલુ રહ્યું। આ ઉપરાંત ભારતના વેપાર પ્રત્યે આવેલા ફ્રેન્ચ પોર્ટુગીઝ ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757 થી ઈસવીસન 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, પોતાનું શાસન જમાવ્યું। તો અંદાજે આ 200 વર્ષનો સમયગાળો જે છે એ આપણા દેશ ઉપર એમણે શાસન જે છે એ પોતાનું ચલાવ્યું, જેમાં ઈસવીસન 1757 થી ઈસવીસન 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો એટલે કે 100 વર્ષનો સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવી હતી, 1605 આસપાસ। તો એ જે છે ઇંગ્લેન્ડના રાણી જે હતા, બ્રિટનના રાણી એલિઝાબેથ, એને એની સ્થાપના કરી હતી પરવાનો આપેલો કે ભારતની અંદર જઈ અને વેપાર કે કંપની કરી શકે। ઈસવીસન 1857 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું અને ઈસવીસન 1857 થી 1947 સુધી જ્યાં સુધી આપણા દેશને 15 ઓગસ્ટ
મળી ત્યાં સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. તો પ્રાચીન ભારત એ કેવું હતું? એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીનને અંગ્રેજીમાં એન્શિયન્ટ બોલાય, એન્શિયન્ટ ઇન્ડિયા. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સભ્યતાઓ, સંસ્કૃતિઓ, જેમાંની એક સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો, એટલે કે એનું મિશ્રણ જે છે એ જોવા મળતું હતું. ભારતનું બીજું નામ પુરાણ કાળની અંદર આર્યાવર્ત તરીકે પણ એ ભારત દેશ ઓળખાતો, બરાબર હિન્દુ ખંડ તરીકે પણ જે છે એ ઓળખાતો. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશો પૈકીનો દેશ છે એવું હડપ્પા અને મોહેંજોદડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે. ભારત પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. એટલી સમૃદ્ધિ હતી, માત્ર ઔદ્યોગિક ખેતી ઔદ્યોગિક ક્ષેત્ર નહીં પણ ભારતની અંદર જે કુદરતી પેદાશો છે, કુદરતનો સમૃદ્ધ, કુદરતી પરિબળો દ્વારા સમૃદ્ધ દેશ આપણો જે છે એ હતો. અનેક પ્રકારની ઔષધિઓ, અનેક પ્રકારના ફળ ફળાદી, અનેક પ્રકારના ખનીજો જે છે એ આપણી ધરતીના પેટાળની અંદર ધરબાયેલા હતા. અને આ બધી સમૃદ્ધિ જે હતી, આર્થિક સમૃદ્ધિ, ભૌગોલિક વિસ્તારો, એને એ આંખો આંજી દે વિદેશી પ્રજાને, એ પ્રકારની આપણી સમૃદ્ધિ હતી. તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, સાથે સાથે આપણા ઉદ્યોગપતિઓ પણ સાહસિક અને સમૃદ્ધ હતા. જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા ઉતરતા ન હતા. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ધમકો વાગતો હતો. ધમકો વાગતો એટલે કેટલી પ્રતિષ્ઠા હતી ભારતના ઉદ્યોગોની, ભારતની ચીજવસ્તુઓની, કે એટલી સમૃદ્ધ ચીજવસ્તુઓ અને પેદાશો જે છે એ ભારત છે એ પોતાના દેશમાંથી અન્ય દેશની અંદર નિકાસ કરતો દેશ હતો અને આયાત પણ કરતો હતો. તો વિશ્વમાં એનો ડંકો વાગતો હતો. ભારતના ઉદ્યોગોનો એક વટ હતો. ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું, જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. જ્યારે બીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તેજાના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, મલમલ કાપડ એક પ્રકારનું બારીક કાપડ જે છે, સુતરાઉ કાપડ, સુતરાઉ બારીક કાપડ છે એને મલમલ કાપડ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ ગરમ કાપડ એટલે કે ઊનમાંથી બનાવેલા વસ્ત્રો, ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાનું કરતા હતા. આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું. આર્થિક રીતે એ સંપન્ન હતો. તો એવા કયા કયા ક્ષેત્રો હતા કે જેની અંદર આપણે જોઈ શકીએ કે રોજગારી કેમાંથી વધુ પ્રાપ્ત થતી, રોજગારીનું માળખું એટલે કે લોકો જે કયા કયા વિસ્તારોમાંથી, કયા કયા ક્ષેત્રોમાંથી આવક છે રોજી પ્રાપ્ત થઈ શકતી હતી, અને ભારતની રાષ્ટ્રીય આવક શું હતી એના વિશે પરિચય મેળવીએ. નંબર એક, રોજગારીનું માળખું. પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો, તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર લગતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર આધારિત હતો, એટલે કે ગામડાઓની અંદર ખેતી, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો એનો ખૂબ વિકાસ થયેલો હતો. તો એમાં જોઈએ નંબર એક ખેતી. ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા, એટલે એમને કોઈ પર આધાર રાખવો પડતો નહોતો. ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળ ફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારી વાળું હતું.
नंबर बे उद्योगों इतिहासकार टी राय चौधरी नामक मुजब 19वीं सदी पहला भारत औद्योगिक पैदाशों उत्पादन करना अग्रगण्य देश हतो, एटले के औद्योगिक चीजों चीज वस्तुओं उत्पादन करना आगळ पड़तो देश निकास करतो हतो। भारत मुख्यत्वे सूत्रा अने मरमल कापड़नी निकास करतो हतो। आ उपरांत काचो रेशम एटले के रेशमी कपड़ाओ बनावा माटे जे काचो माल जोईए के काचा रेशम माथी एने ऊपर प्रक्रिया करी अने कापड़ तैयार करवामां आवे छे। गरम कपड़ा शाल तारपत्रीओ मूर्तिओ मूर्ति कला जे छे आपणा देशनी अंदर जे छे खूब विकास पामी लीधी। गळी वगैरेनुं उत्पादन अने निकास भारतमांथी करवामां आवती હતી। નંબર 3 સેવા ક્ષેત્ર। લગભગ ઈસવીસન પૂર્વે 600 ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નો વાળા સિક્કા બનાવવામાં આવતા હતા। ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમા ચિહ્નનું કામકાજ કરવામાં આવ્યું। રાજકીય એકતા સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી। ઉદાહરણ તરીકે લોકલ ખાતે મળે નગર વ્યવસ્થાના પુરાવાઓ તો જે કઈ પણ સેવા ક્ષેત્ર હતો એનો પણ વિકાસ આપણા દેશની અંદર એ સમયે પ્રાચીન ભારતમાં થયેલો હતો। તો આ 3 ક્ષેત્રો જે છે રોજગારી આપતા લોકોને એના વિશે ભારત પ્રાચીન ભારતમાં શું સ્થિતિ હતી એના વિશે અભ્યાસ કર્યો। રાષ્ટ્રીય આવક જોઈએ। રાષ્ટ્રીય આવક એટલે કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ અને આજે 3 ક્ષેત્રોનો અભ્યાસ કર્યો આપણે ખેતી ઉદ્યોગ અને સેવા તો એ વર્ષ દરમિયાન જે કઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનું કુલ બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક। આર્થિક ઇતિહાસકાર અંબુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું। મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું એટલે કે એક રાજાના શાસન હેઠળ આવ્યું। 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું। વિશ્વની જે આવક હતી કુલ આવક એનો એક ચતુર્થાંશ ભાગ 1/4 ભાગ જે છે 25% એ આવક જે છે ભારતનું અર્થતંત્ર ધરાવતું હતું। 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું જેના કારણે એક સમાન ધર્મેરા અને જકાત નાખવામાં આવી। વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ જેટલી થઈ હતી અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર વર્તે આગમન થયું। આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા। તો પ્રાચીન સમયની અંદર પ્રાચીન કાળમાં ભારત જે છે એ સોનેરી ચીડિયા તરીકે ઓળખાતો હતો। ભારતનું ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર અને સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્ર ભારત જે છે એ સમૃદ્ધ દેશ હતો વિકસિત દેશ હતો અને સંપન્ન દેશ હતો। તો પરિધીય મુદ્દાઓ આપણે જોઈ લઈએ। પ્રાચીન ભારત, પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન જેમાં બે સંસ્કૃતિઓ નો વિકાસ થયો અને સમન્વય થયો। બે પ્રાચીન સંસ્કૃતિઓ જેમાં એક સિંધુ ખીણ સંસ્કૃતિ, નંબર 2 આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો મિશ્રણ હતું। નંબર 2 પ્રાચીન ભારત આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર હતું। ભારતના ખેડૂતો ઉદ્યોગપતિઓ સાહસિક અને સમૃદ્ધ હતા। ભારતના ઉદ્યોગો જેવા કે કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા કોફીનો ઉદ્યોગ, રબર ઉદ્યોગ વગેરે ઉદ્યોગોનો વિશ્વમાં લંબો વારસો હતો, એની એક પ્રતિષ્ઠા હતી। વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું ભારતના વેપારીઓ વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા। ભારત ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું। તેથી ભારત દેશ સમગ્ર વિશ્વમાં સોનેરી ચીડિયા નામે ઓળખાતો હતો। પ્રાચીન ભારતમાં રોજગારી માળખું અને રાષ્ટ્રીય આવક એની અંદર નંબર 1 રોજગારી માળખું તો 3 ક્ષેત્રો જોવા મળે છે જે લોકોને રોજગારી પૂરી પાડે છે, આવક પૂરી પાડે છે, જેમાં એક ખેતી ઉદ્યોગો અને સેવાઓ બરાબર અને રાષ્ટ્રીય આવક
तो औरंगजेब ना शासन काल ईस्वीसन 1700 में भारत की राजकीय आवक 10 करोड़ पाउंड जेटली थी हती अने जेटली करीने विदेशी प्रजाओ भारत की अंदर आवानी शुरुआत उन्होंने करी। तो अपने प्राचीन भारत भारतीय अर्थतंत्र के अंदर प्राचीन भारत विषय आज अभ्यास कर।